સુરતમાં ગત બાર ફેબ્રુઆરીના રોજ માસૂમ યુવતી ક્રિષ્મા વેકરિયાનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી આ ઘટનાને આજે એક અઠવાડિયું વીતી ગયું છે અને આ કેસમાં પોલીસનો ધમધમાટો પણ શરૂ થઈ ગયો છે આરોપી હત્યારા ફેનીલના આજે સાંજે ચાર વાગ્યે રિમાન્ડ પૂર્ણ થવાના છે જેના બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે હવે આ મામલામાં પોલીસ દ્વારા આરોપીને કડક સજા થાય તે માટે થઈને ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવાને વધારે મહત્ત્વ આપી રહી છે ગ્રીષ્માની હત્યાના સમયે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એ વિડીયો સાથે આરોપી ફેનિલના ફોટાને મેચ કરી એફએસએલના દ્રષ્ટિકોણથી મહત્ત્વની માનવામાં આવતી ફેસ રિકોગ્નેશન ટેકનોલોજીની પણ મદદ લીધી હોવાનું આઈજી રાજકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસ માટે હત્યારા ફેનિલના ડિજિટલ પુરાવા ભેગા કરવા માઇલ સ્ટોન સાબિત થઈ શકે છે ફેનિલે ગ્રીષ્માનો ગોળો કાપીને હત્યા કરી હતી તે દરમિયાન સામે આવેલા ફોટા અને તસવીરો એફએસએલમાં મોકલવામાં આવ્યા છે આર્ટિફિશિયલ બેઝ અને સોફ્ટવેર વિડીયોમાં દેખાતું ફૂટેજ અને જૂના ફોટાના આધારે નાક વાળ કાન ફેસ કટથી લઈને ઝીણવટપૂર્વક સ્કેન કરવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આરોપી હત્યારા ફેનિલ ગોયાણીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે આ મામલામાં હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલ અને તેના મિત્રની વાતચીતનો એક કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં ફેનિલ ગ્રીષ્માની હત્યા કર્યા પહેલાં તેના મિત્રને ગ્રીષ્માની હત્યા કરવાની વાત પણ જણાવી રહ્યો હતો ત્યારે આ વાયરલ ઓડિયોની અંદર વોઇસ ફેનિલનો જ છે કે કેમ તે જાણવા માટે ફેનિલ પાસે પચીસ જેટલા ડમી વાક્યો ત્રણ ત્રણ વાર બોલાવવામાં પણ આવ્યા હતા ત્યારે હવે ફેનિલના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સંભવત પોલીસ દ્વારા ફેલીલની વધુ રિમાન્ડ પણ માગવામાં આવી શકે છે ગ્રીષ્માના પરિવાર વતી તેનો કેસ સરકારી વકીલ નયન સુખલવાડા લડી રહ્યા છે તેમણે કોર્ટ સમક્ષ આ કેસમાં ઝડપથી ન્યાય માટેની રજૂઆત કરી છે તેમજ સરકારી વકીલ દ્વારા સરકારી સ્કીમ હેઠળ વળતર માટે પણ પ્રક્રિયા શરૂ કરી દીધી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપીને શું સજા મળે છે આજના વિડીયોમાં બસ આટલું જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં